नमस्कार, स्वागत छे आपनु डीटीवी न्यूज़मां। दाहोदना हिमाला खाते मुख्य मार्ग उपर रस्ताओमां खाड़ाओना कारणे गंदकी अने पाणी भरावाने पगले स्थानिको त्राहिमाम पुकारी उठ्या। दाहोदना राछड़ा हिमालानो मुख्य मार्ग छेल्ला केटलाय वर्षोथी बिस्मार हालतमां जोवा मळी रह्यो छे। नाम दिनेश बिचोरिया छे। आ जे मुख्य मार्ग ने जोड़तो जे मार्ग छे रेलवे स्टेशन अने बस स्टेन्ड ने जोड़तो मार्ग, अहींया मार्गनी अंदर 100 થી ઉપર દુકાનો આવેલી છે, હાટ બજાર ભરાય છે। આ ગામ આ રસ્તો છેલ્લા 12 થી 13 વર્ષથી અહીંયા કોઈ પણ જાતનું કામ થયું નથી, ખાલી ઉપર છેલ્લું સમારકામનું કામ કરી રહેતી હોય ગ્રામ પંચાયતની અંદર આવી ગયેલું છે એમ કેવું છે લોકોએ ગામતળની અંદર, અને કોઈ રસ લેવા તૈયાર નથી, કોઈ પણ પાર્ટીઓ પણ તૈયાર નથી આની અંદર। મારી આ તમારા થકી સરકાર માટે ઉગ્ર રજૂઆત છે અમારી, જો અમારી માંગણીને તાત્કાલિક ન સંતોષાય તો અમારે બીજા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવા પડે, તો અમે કરવા માટે બહુ સો વેપારીઓ તૈયાર છીએ, અને વહેલામ વહેલી તકે અમારું આજે કામગીરી થાય એવી આશા અને અપેક્ષા રાખું છું। મારું નામ મનહરભાઈ છે। આ અનાસ માર્કેટમાં હું સ્થાનિક વ્યક્તિ છું, મારું ઘર પણ અહીંયા સ્થાનિક છે। અવરજવરમાં ભારે તકલીફ પડે છે, અને ખરેખર તો આ જો હૃદય કહેવાતું હોય અનાસનું, અને હૃદયમાં જ ખરેખર કાણું હોય એવું મને લાગે છે, જ્યાં રસ્તાઓને ભારે તકલીફ પડે છે લોકોમાં। બાળકો અહીંયા રોજના હજારો બાળકો અવરજવર કરે છે, અને એ બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો વહેલી તકે મારી પણ રજૂઆત છે એક, અને કે જલ્દીથી રસ્તા બને એવું મારી માંગ છે। સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં રસ્તો બનાવવામાં ન આવતા ઠેર ઠેર કાદવ કીચડ અને પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। દુકાનદારો અને સ્થાનિકો પારાવાર ગંદકી અને ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાની સિઝન દરમિયાન આ વિસ્તારમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ જવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી જાય છે। નજીકમાં એપીએમસી આવેલી છે, તો ત્યાં જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે। હું અહીંયા શિવસદન સોસાયટી માર્કેટયાર્ડ ખાતે સ્થાનિક નિવાસી છું। અહીંયા 4 દિવસથી તો મારી ગાડી બહાર જ હતી, અંદર આવી શકે એવી પરિસ્થિતિ જ નહોતી, પણ આ 2-3 દિવસથી વરસાદ ન પડવાના કારણે આજે મેં અંદર ઘેરે લાવવાનો પ્રયત્ન કર્યો તો મારી ગાડી ફસી ગઈ। 10-15 મિનિટ સુધી મેં પ્રયત્ન કર્યો, છતાં પણ ગાડી નીકળી નહીં। પછી મેં આજુબાજુવાળાને બોલાવ્યા, ધક્કો મરાવી અને ગાડી બહાર કાઢી છે। છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે સાહેબ, અહીંયા મારે પેશન્ટ બી આવે, દુકાન બે, સ્કૂલ જે છોકરાને આવવા જવાની બહુ પ્રોબ્લેમ જાય, બને એટલું આ વહેલો રોડ બને તેવી આ તંત્રને અમે વિનંતી કરીએ છીએ। ત્યારે આવી સ્થિતિમાં અનેક વાહનો ફસાઈ જાય છે, તો બાઇક સવારો સ્લીપ ખાઈને પડી જાય છે। ગામમાં ગટર લાઇનની પણ વ્યવસ્થા નથી, તેથી અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી વહેતું જોવા મળી રહ્યું છે। સરપંચથી માંડીને કલેક્ટર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી રસ્તાની કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને કામગીરી ના થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આ બંગલા ફરનીયા અનાસનો રોડ છે, આ મારું ક્લિનિક છે। 4 વર્ષથી વારંવાર કમ્પ્લેન કરવા છતાં અહીંયા બહુ જ પાણી આવે, ખાલી પેલા ફળિયામાં નળ આપે ને તો બી અમારો આખો રોડ ભરાઈ જાય, આનું કોઈ સોલ્યુશન આવતો નથી। સરપંચને કે જિલ્લામાં કે બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં આના પર કોઈ એક્શન લેવાતી નથી, આના લીધે મારા પેશન્ટને ગાડી લાવવામાં બી એટલી તકલીફ પડે, રોજે સફાઈ કરવાની બધાની તો બી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું નથી। આ બીજા ફળિયાનું પાણી છે, આખો રોડ તૂટી ગયો, જ્યારે બી કમ્પ્લેન કરે ત્યારે પથ્થર કપચી એવું બધું નાખી દે, કોઈ ગટર લાઇન ના કરે, વ્યવસ્થિત રોડની કોઈ કામગીરી કરતા નથી। 5 વર્ષ થઈ ગયા પણ કોઈ આ રોડનું કોઈ સોલ્યુશન જ નથી।